नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना पाठ में आनुवंशिकता अने भिन्नतानो आपणे अभ्यास कर्यो। केवी रीते मेंडेले जेवा वैज्ञानिकोए पेढ़ी दर पेढ़ी जे लक्षणों आवे छे एना माटे जवाबदार कारकोनो जे छे ए संशोधन कर्युं अने घणा वर्षो सुधी ए कारको क्यां आवेला छे ए कोईने ख्याल हतो नहीं। धीमे धीमे अलग अलग वैज्ञानिकोना संशोधनोना आधारे पछी एक कारको रंगसूत्रों छे एवी शोध थई, पछी धीमे धीमे ध्यान में आव्युं के कारको जे छे रंगसूत्रों परना जनीनो छे ए पण ध्यान में आव्युं, पछी धीमे धीमे ए जनीनो सेना बनेला छे एनुं पण संशोधन थवा लाग्युं। तो आपणे आगळना पाठमां खाली आनुवंशिकता कोना लीधे छे एनो अभ्यास कर्यो, पण जेना लीधे आनुवंशिकता छे एवा जनीनो सेना बनेला छे, जनीनो शुं छे, ए आनुवंशिकतानो आणवीय आधार शुं, मतलब अणुमां कई जग्याए आवेला छे, केवा अणुओना बनेला छे, एनी चर्चा एनो अभ्यास जे छे ए आपणे आ पाठनी अंदर जे छे ई करवानो छे। पाठ आपणो जे छे ए छठो पाठ छे, आनुवंशिकतानो आणवीय आधार। आनुवंशिकता केवी रीते जे छे ई सजीवोमां आवे छे पेढ़ी दर पेढ़ी, जेना द्वारा आनुवंशिकता आवे छे एवा जनीनो सेना बनेला छे ए बाबत जे छे ई आपणे अभ्यास करवाना छीए। तो सौथी पहली बाबत तो आपणने खबर छे के जे छे ई आपणे 11मा धोरणमां भणी गया के आनुवंशिकतानो जे मुख्य आधार रूप जनीनो जे छे ए सेना बनेला छे, तो के डीएनए ना बनेला जे छे ई जोवा मळे छे। बराबर, डीएनए शुं छे? तो तमे 11मा धोरणमां भणी गया के डीएनए एक न्यूक्लिक एसिड छे, डी ऑक्सी रिबो न्यूक्लिक एसिड, आ पूरु नाम तमे 11मा धोरणમાં ભણી ગયા છો। એવું જ એક બીજું ન્યુક્લિક એસિડ પણ છે જેને આપણે આરએનએ તરીકે ઓળખીએ છીએ, બરાબર, રિબો ન્યુક્લિક એસિડ। તો બે પ્રકારના ન્યુક્લિક એસિડ જે છે એ જોવા મળે છે, આ તમને ખબર છે। એમાં જનીનોનો મુખ્ય આધાર, જનીનો જેના બનેલા છે એ શું છે? ડીએનએ છે, બરાબર। તેમ છતાં પણ કેટલાક સજીવોમાં આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે રહેલા હોય છે। ઉદાહરણ તમે 11મા ધોરણમાં ભણી ગયા વાયરસ, કેટલાક વાયરસ એવા છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે। દાખલા તરીકે અત્યારે ખૂબ પ્રસિદ્ધ છે કોરોના વાયરસ, બરાબર। તો કોરોના વાયરસ જે છે એ જનીન દ્રવ્ય શું ધરાવે છે? આરએનએ ધરાવે છે। મનુષ્યમાં તમને પૂછે કે મનુષ્યમાં જનીન દ્રવ્ય શું હોય, તો તરત તમારો જવાબ આવે ડીએનએ। વનસ્પતિમાં જનીન દ્રવ્ય શું હોય, તો તરત તમે કહો કે ડીએનએ। મોટા ભાગના સજીવો જનીન દ્રવ્ય તરીકે શું ધરાવે છે? ડીએનએ ધરાવે છે, ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ ધરાવે છે। અપવાદ સ્વરૂપે કેટલાક વાયરસ જે છે એ જનીન દ્રવ્ય તરીકે આરએનએ રિબો ન્યુક્લિક એસિડ ધરાવે છે। દાખલા તરીકે આપણે એચઆઈવી વાયરસ લઈએ, કોરોના વાયરસ લઈએ, વગેરે વગેરે, બરાબર। તેમ છતાં પણ આરએનએ જનીન દ્રવ્યનું કામ ઓછું કરે છે આવા અપવાદોને બાદ કરતાં। આરએનએનું મુખ્ય કાર્ય શું છે? આરએનએનું મુખ્ય કાર્ય છે સંદેશાવાહક તરીકે, સંદેશો ડીએનએમાંથી જે છે એ લઈ જવાનું કામ કરે છે, બરાબર। મેઇન કાર્ય એનું શું છે? સંદેશાવાહક તરીકેનું। બીજા પણ કેટલાક કાર્ય સાથે આરએનએ સંકળાયેલો છે, દાખલા તરીકે અનુકૂલ કારક પણ છે, કેટલાક અણુઓનું જે છે અનુકૂલન કરીને લઈ જવાનું પણ કામ કરે છે આરએનએ, બરાબર। આરએનએ કેટલાક અણુઓનો બંધારણીય ઘટક, રચનાત્મક ઘટક પણ જે છે એ જોવા મળે છે। દાખલા તરીકે રિબોઝોમ્સ છે અંગિકા, તો એના બંધારણમાં શું આવેલું હોય? આરએનએ આવેલા હોય, બરાબર। તો કેટલાક અણુઓના બંધારણીય રચનાત્મક ઘટક તરીકે પણ આરએનએ આવેલા હોય। એ ઉપરાંત કેટલીક પ્રક્રિયાઓમાં આરએનએ ઉત્પ્રેરક તરીકે પણ કામ કરતા હોય, ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચક, બરાબર, જે પ્રક્રિયાનો શું કરે? વેગ વધારે। 11મા ધોરણમાં આ બાબત પણ મેં તમને ત્યારે કીધી હતી કે મોટે ભાગે ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય। એમાં અપવાદ રૂપે કેટલાક ઉત્સેચકો આરએનએના પણ બનેલા હોય, એને શું કહેવાય? રિબોઝાઇમ કહેવાય, બરાબર। ત્યારે આપણે જે છે એ આ બાબત આપણે તમારે ખાસ આવા ટોપિક્સ પોઈન્ટ્સ નીટ માટે મહત્ત્વના હોય, જે ઉત્સેચકો પ્રોટીન સિવાય અન્ય ભાગોના બનેલા હોય અથવા તો રિબો આરએનએના બનેલા હોય, આવું બેમાંથી ગમે તે પૂછી શકે, એને આપણે શું કહીએ છીએ? રિબોઝાઇમ કહીએ છીએ। તો આરએનએ કેટલાક ઉત્સેચકોમાં ઉત્પ્રેરક તરીકે પણ જે છે એ કામ કરતા હોય છે। તો આરએનએ મુખ્ય જનીન દ્રવ્ય નથી, મુખ્ય જનીન દ્રવ્ય શું છે? ડીએનએ છે, બરાબર। તો આપણે આ પાઠમાં ડીએનએની રચના
કેવી રીતે હોય, ડીએનએનું બંધારણીય ઘટક કેવું છે એના વિશે જે છે એ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ એ ડીએનએ કેવી રીતે જનીન દ્રવ્યનું નિર્માણ કરે છે એની ચર્ચા આપણે કરીશું. જનીનોનું બંધારણ કેવું હોય એની પણ જે છે એ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ડીએનએ જે છે એ જનીન દ્રવ્યો જે બનાવે છે એ જનીનોની અભિવ્યક્તિ કેવી રીતે થાય, એટલે કે જનીનોમાંથી માહિતી આરએનએને કેવી રીતે મળે છે એ પણ જે છે એ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. એ આરએનએ માહિતી લઈ અને પ્રોટીનનું કેવી રીતે સંશ્લેષણ કરે છે જેને ભાષાંતરની પ્રક્રિયા કહેવાય છે એનો પણ આપણે જે છે એ આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ભાષાંતરણ થઈ ગયા પછી જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે એ પ્રોટીન કેવી પ્રકારે જે છે એ સંકેતો ધરાવે છે એની પણ ચર્ચા આપણે આ પાઠમાં જે છે એ કરીશું. આજે જનીનો આપણે અભિવ્યક્ત થાય છે એનું નિયંત્રણ કેવી રીતે થાય એ પણ આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે, અભ્યાસ કરવાનો છે. અત્યારે માનવના જનીનો, ખાસ કરીને મનુષ્યના જનીનો જેને કહેવામાં આવે છે હ્યુમન જીનોમ, આપણા બધા જ જનીનોના કોડવર્ડ્સ અત્યારે ઉકેલવાની દિશામાં વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા રહેલા છે. એમાં ઘણી બધી સફળતા પણ મળી છે. માનવના જુદા જુદા જનીનોમાં કયા કયા કોડ્સ જે છે એ સંકળાયેલા છે એનો અભ્યાસ ચાલુ છે, જેને કહેવામાં આવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP. તો પાઠના અંતમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, એ કેટલે સુધી અભ્યાસ થયો છે, એમાં કેટલું સંશોધન કરવાનું બાકી છે, ભવિષ્યમાં કેવા કેવા સંશોધનો થશે, એના ફાયદાઓ શું થશે, એ બધી બાબતોનો પણ આપણે જે છે એ અભ્યાસ કરશું. બરાબર, તો આ પાઠનું બેઝિક બાબત આપણે આટલી જે છે એ જોવાની છે. આ પાઠમાં આટલી કન્સેપ્ટ આપણે જે છે એ ક્લિયર કરશું. સૌથી પહેલો આપણો મહત્વનો પોઈન્ટ જે છે એ છે ડીએનએ, બરાબર, અથવા તો જનીન દ્રવ્ય. આપણે કીધું કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જે છે એ રહેલા છે. ડીએનએ શું છે તો તરત તમે કહેશો કે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે ડીએનએ, એક પ્રકારના ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ શેના બનેલા હોય તો તરત તમે કહેશો કે ન્યુક્લિયોટાઇડના બનેલા હોય, બરાબર. હવે ન્યુક્લિયોટાઇડની બેવડી કુંતલમય શૃંખલાનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરી ગયા છીએ. કોણે રજૂ કરી હતી ડીએનએની બેવડી કુંતલાકાર મોડલ? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ, બરાબર. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએનું બેવડું કુંતલાકાર મોડલ જે છે એ રજૂ કર્યું હતું, બરાબર, એનો અભ્યાસ કર્યો હતો. આ રીતે જે છે એ કીધું કે ડીએનએમાં આ રીતે બેવડી કુંતલાકાર જે છે એ સંરચના જોવા મળે છે, બરાબર. આ રીતે ડીએનએની જોડીઓ ગોઠવાયેલી હોય છે ન્યુક્લિયોટાઇડને. એટલે કે ન્યુક્લિયોટાઇડ જે છે એક ન્યુક્લિયોટાઇડ બીજા સાથે, બીજો ત્રીજા સાથે, એવી એક લાંબી શૃંખલા બનાવે. એ શૃંખલા પાછી સામે બીજી શૃંખલા સાથે જોડાયેલી હોય, બંને શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આટલી બાબતો, બેઝિક બાબતો આપણે 11મા ધોરણમાં ભણી ગયા, જેને આપણે કીધું હતું કે વોટસન અને ક્રિક દ્વારા રજૂ થયેલું બેવડું કુંતલાકાર મોડલ. એનો મતલબ એવો થયો કે ડીએનએમાં જુદા જુદા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય. હવે આ જે ન્યુક્લિયોટાઇડ્સ છે એ કેટલી સંખ્યામાં આવેલા હોય, તમને પૂછે કોઈ કે ભાઈ ડીએનએમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, તો તરત તમારો જવાબ આવે કે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા જુદી જુદી હોય, ફિક્સ ન હોય. જેવો સજીવ એવા ડીએનએના ન્યુક્લિયોટાઇડની સંખ્યા. દાખલા તરીકે એક વાત કરીએ આપણે બેક્ટેરિયોફેઝની, બરાબર. બેક્ટેરિયોફેઝ જે છે એ શું છે, તમે પ્રશ્ન પૂછો કે બેક્ટેરિયોફેઝ શું છે, બેક્ટેરિયા છે, તો તરત તમે ના પાડશો. શું કામ? તમે 11મા ધોરણમાં ભણી ગયા કે બેક્ટેરિયોફેઝ એ બેક્ટેરિયા નથી. શું છે? ફેઝ વાયરસ છે. વાયરસ જે બેક્ટેરિયાને જે છે એ નાશ કરી નાખે છે એને આપણે બેક્ટેરિયોફેઝ અથવા તો ફેઝ વાયરસ કહીએ છીએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન થાય. બેક્ટેરિયોફેઝ એ કોઈ બેક્ટેરિયા નથી. શું છે? એ એક વાયરસ છે જે બેક્ટેરિયા ઉપર જીવન ગુજારે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે, એને કહેવાય બેક્ટેરિયોફેઝ, અથવા ઘણી વખત એનું નામ આપેલું હોય છે ફેઝ વાયરસ, બરાબર. બેક્ટેરિયોફેઝ ઘણા બધા પ્રકારના હોય. એક ઉદાહરણ એનું લઈએ, બેક્ટેરિયોફેઝ 5x174 છે, બરાબર. આ બેક્ટેરિયોફેઝનું નામ છે, બરાબર. શું છે? 5x174. આ બેક્ટેરિયોફેઝમાં
કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, બરાબર. અલગ અલગ જે છે એ આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ, બેક્ટેરિયોફેજ લેમડા છે, બરાબર. એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે આપણે કમ્પેરેટિવ કરી લઈએ અલગ અલગ સજીવોમાં. ત્યાર પછી લઈએ આપણે ઇસ્ચેરેસિયા કોલાઈ, ટૂંકમાં આપણે લઈશું ઈ કોલાઈ, એની અંદર જે છે એ કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. ત્યાર પછી આપણે લઈશું મનુષ્યના એકકીય ડીએનએ. તો ચાર આપણે એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ન્યુક્લિયોટાઇડની સંખ્યા ધ્યાનમાં આવે, બરાબર. તો પહેલી વાત કરીએ આપણે ફેઇઝ વાયરસ અથવા તો બેક્ટેરિયો ફેઇઝ, કયો 5/174, એમાં જે છે એ કેટલા જે છે એ ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, તો કે એમાં આવેલા ન્યુક્લિયોટાઇડ હોય 5382, બરાબર. 5382 ન્યુક્લિયોટાઇડ જે છે એ આવેલા હોય છે, શેમાં? બેક્ટેરિયો ફેઇઝ 5/174માં, બરાબર. હવે તમને પૂછે કે બેક્ટેરિયો ફેઇઝનો બીજો એક પ્રકાર છે લેમડા, લેમડા બેક્ટેરિયો ફેઇઝમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, તો કે એમાં આવેલા હોય છે 48502, બરાબર. સોરી 5386 આવેલા હોય છે, બરાબર. બેક્ટેરિયો ફેઇઝ લેમડામાં આવેલા હોય છે 48502 બેઝ પેર, બીપી આમાં શબ્દ આપણે વાપરેલો છે, બેઝ પેર્સ એટલે કે જોડીઓ, ન્યુક્લિયોટાઇડની આટલી જોડીઓ આવેલી હોય. કેટલી જોડીઓ છે? 48502. જો બેક્ટેરિયો ફેઇઝ જ છે પણ 5/174 પ્રકારના બેક્ટેરિયો ફેઇઝમાં 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, જ્યારે બેક્ટેરિયો ફેઇઝ લેમડામાં 48502 બેઝ પેર ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હોય. ઇસ્ચેરેસિયા કોલાઈનો જે છે એ આપણને પૂછે કે કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, તો કે ઇસ્ચેરેસિયા કોલાઈમાં 4.6×10^6 બેઝ પેર્સ જે છે એ જોડીઓ આવેલી હોય, 10^6, 4.6×10^6 જોડીઓ ન્યુક્લિયોટાઇડની ઈ કોલાઈની અંદર આવેલી હોય. મનુષ્યના એકકીય ડીએનએની વાત કરીએ, દ્વિકીય નહીં એકકીય છે, ખાસ ધ્યાનમાં રાખજો, તો એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, તો કે 3.3×10^9 બેઝ પેર ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હોય. જો દ્વિકીય ડીએનએ કીધું હોય મનુષ્યનું તો કેટલી હશે, ડબલ કરી નાખશું, બરાબર, 3.3×2 એટલે 6.6×10^9 બેઝ પેર્સ આવેલી હોય, ક્લિયર. આપણને એક કી અહીંયા આપેલું છે 3.3×10^9 જોડીઓ. તો તમે ચાર એક્ઝામ્પલ્સ દ્વારા સમજી શકો છો કે અલગ અલગ સજીવોમાં ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા જુદી જુદી હોય. બેક્ટેરિયો ફેઇઝ 5/174માં 5386 હોય, તો લેમડા બેક્ટેરિયો ફેઇઝમાં 48502 હોય, તો ઇસ્ચેરેસિયા કોલાઈમાં 4.6×10^6 જોડીઓ હોય. જો મનુષ્યની વાત કરીએ એકકીય ડીએનએની, તો 3.3×10^9 જે છે એ ન્યુક્લિયોટાઇડની જોડી હોય, એટલે કે ન્યુક્લિયોટાઇડમાં સજીવોમાં વૈવિધ્યતા જોવા મળે છે, બરાબર. તો સંખ્યાની બાબતમાં તમારો કન્સેપ્ટ ક્લિયર થયો. હવે આપણે જોઈએ એની રચના, કે ભાઈ ન્યુક્લિયોટાઇડ બનેલા શેના છે, બરાબર. ડીએનએ બનેલા છે ન્યુક્લિયોટાઇડના, તો ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે, તો બેઝિક માહિતી તો તમને 11મા ધોરણમાં મેં આપી છે કે 3 અણુઓના બનેલા છે, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આયન, બરાબર. સામાન્ય માહિતી આપણે ત્યારે ભણ્યા હતા. અત્યારે થોડુંક આપણે એને જે છે એ ફરીથી યાદ કરીએ, રિવાઇઝ કરીએ અને થોડુંક ડિટેલમાં પણ ભણીએ કે ભાઈ જે આ ન્યુક્લિયોટાઇડ્સ જે છે જેના બનેલા છે એ ખરેખર કયા કયા ઘટકો છે, બરાબર. તો એના વિશે પણ થોડુંક ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. તો ન્યુક્લિયોટાઇડ્સ જે છે જે ડીએનએના બંધારણમાં આવેલા છે એ મુખ્યત્વે 3 ઘટકોના બનેલા છે. પહેલું છે પેન્ટોઝ શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ અને ત્રીજું છે ફોસ્ફેટ આયન. પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બનવાળી શર્કરા, બરાબર, પેન્ટોઝ એટલે 5. હવે 5 કાર્બનવાળી શર્કરા જે ન્યુક્લિક એસિડના બંધારણમાં હોય એમાં આપણે 2 મહત્વની શર્કરાની ચર્ચા આપણે 11મા ધોરણમાં કરી હતી. એક છે રિબોઝ શર્કરા અને બીજી છે ડીઓક્સિરિબોઝ શર્કરા. ડીઓક્સિરિબોઝ શર્કરા જે ડીએનએના બંધારણમાં આવેલી હોય આ રીતે 5 કાર્બન ધરાવે છે, બરાબર. આ ઓક્સિજન છે, અહીંયા એક કાર્બન હોય, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન,
આ ચોથો કાર્બન અને અહીંયા સી એચ ટુ ઓ એચ આ પાંચમો કાર્બન, બરાબર. આ ક્રમ છે, ક્રમ ખાસ યાદ રાખજો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અત્યારે પણ મેં તમને સમજાવ્યું છે, અત્યારે આપણે ફરીથી રિવાઇઝ કરીએ કે ભાઈ પેન્ટોઝ શર્કરા જે છે પાંચ કાર્બનવાળી શર્કરા છે. આ જે પાંચ કાર્બનવાળી જે શર્કરા જે છે એમાં ડીઓક્સી રિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરા આવેલી હોય. બેમાં એક જ તફાવત છે કે જે બીજો કાર્બન છે અહીંયા ડીઓક્સી રિબોઝ શર્કરા હશે તો આ રીતે એચ એચ હશે, બરાબર. બાકી અહીંયા એચ ઓ એચ હોય, અહીંયા પણ એચ ઓ એચ હોય, બરાબર. અહીંયા એચ હોય, સી એચ ટુ હોય. આ બધામાં કોમન છે, ખાલી જ્યાં રિબોઝ શર્કરા હશે ત્યાં અહીંયા ઓ એચ હશે અને ડીઓક્સી રિબોઝ શર્કરા હશે તો ખાલી શું હશે, બીજા કાર્બનમાં એચ અને એચ જોડાયેલા હશે. એકદમ ક્લિયર. બે એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા. જો યાદ રાખજો, ડીઓક્સી રિબોઝ શર્કરા ડીએનએના બંધારણમાં છે અને રિબોઝ શર્કરા આરએનએના બંધારણમાં છે. અત્યારે આપણે ખાલી ડીએનએ વિશે જોઈએ છીએ એટલે આપણને એક વાત જે છે એ ક્લિયર કરી લઈએ કે ડીએનએના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી છે, બરાબર. ડીઓક્સી રિબોઝ શર્કરામાં બીજા કાર્બનના સાથે જોડાયેલા એચ અને એચ હોય. જો રિબોઝ શર્કરા જે આરએનએના બંધારણમાં આવે છે એમાં એચ અને ઓએચ હશે, બરાબર. આટલું ક્લિયર. પાંચ કાર્બન તમને ધ્યાનમાં આવી ગયા, એક, બે, ત્રણ, ચાર અને પાંચ કાર્બન છે, બરાબર. પાંચ કાર્બનયુક્ત અણુ છે એટલે પેન્ટોઝ શર્કરા કહીએ છીએ. બીજા કાર્બનના સ્થાને જે છે એ એચ અને એચ જોડાયેલા છે એટલે ડીઓક્સી, ઓક્સિજન એક ગેરહાજર છે, ડીઓક્સી રિબોઝ શર્કરા કહીએ છીએ. ચાલો ક્લિયર. બીજા બાબતની વાત કરીએ નાઇટ્રોજન બેઝની. હવે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના જે છે એ જોવા મળે છે. એક છે પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને બીજા છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ એટલે કે ચક્રિય શૃંખલા ધરાવતા નાઇટ્રોજન અણુ ધરાવતા જે છે એ સંયોજનો, બરાબર. જેમ બેન્ઝિનમાં ચક્રિય શૃંખલા હોય એવી જ રીતે નાઇટ્રોજન બેઝ ચક્રિય શૃંખલા ધરાવે છે અને નાઇટ્રોજનયુક્ત સંયોજન છે એટલે એને આપણે નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખીએ છીએ. કેટલા પ્રકારના છે નાઇટ્રોજન બેઝ? બે પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. જે પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે એ બે જોવા મળે છે. એક છે સાઇટોકાઇનિન, સોરી એડેનાઇન, અને બીજું છે ગ્વાનિન. અને પ્યુરિન નાઇટ્રો સોરી પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એ ત્રણ પ્રકારના જોવા મળે છે, યુરેસિલ, થાયમિન અને સાઇટોસિન. એટલે ટોટલ જોવા જઈએ તો પાંચ પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, બે પ્યુરિન અને ત્રણ પિરિમિડિન. પ્યુરિન નાઇટ્રોજન બેઝ કે જેના બંધારણમાં બે ચક્રિય શૃંખલા હોય આ રીતે, સોરી આવા જે નાઇટ્રોજન બેઝ હશે એને પ્યુરિન કહેવાય. જેમાં એક જ ચક્રિય શૃંખલા જોવા મળતી હશે એને કહેવામાં આવશે પિરિમિડિન. બેઝિક ક્લિયર કરી લેજો. જો બે ચક્રિય શૃંખલા ધરાવતા હશે તો એ શું હશે? પ્યુરિન હશે. આ પ્યુરિન છે. એક જ ચક્રિય શૃંખલા ધરાવતા હશે તો એ શું હશે? પિરિમિડિન હશે, બરાબર. પ્યુરિન અને પિરિમિડિન, ક્લિયર બેઝિક. ચાલો હવે જોઈએ પ્યુરિનમાં કયા કયા છે, તો કે એડેનાઇન છે અને ગ્વાનિન છે. શોર્ટમાં આપણે એને એ કહીશું, ગ્વાનિન માટે જી કહીશું, બરાબર. પિરિમિડિનમાં કયા છે? યુરેસિલ, થાયમિન અને સાઇટોસિન. યુરેસિલ માટે યુ, થાયમિન માટે ટી અને સાઇટોસિન માટે સી. શોર્ટ નેમ આપણે યાદ રાખવામાં સરળ રહે, બરાબર, ક્લિયર. હવે એમાંથી જે યુરેસિલ અણુ છે એ ડીએનએના બંધારણમાં નથી, ફક્ત આરએનએના બંધારણમાં છે. એ જ રીતે થાયમિન અણુ છે એ ફક્ત ડીએનએના બંધારણમાં છે, આરએનએના બંધારણમાં નથી. ક્લિયર, એક વસ્તુ સમજાઈ ગઈ. થાયમિન છે એ ફક્ત ડીએનએમાં છે, આરએનએમાં નથી, અને યુરેસિલ ફક્ત આરએનએમાં છે, ડીએનએમાં નથી. બાકીના ત્રણેય એડેનાઇન, ગ્વાનિન અને સાઇટોસિન ડીએનએમાં પણ છે અને આરએનએમાં પણ છે. સમજાઈ ગયું?
યુરેસિલ ફક્ત આરએનએ માં છે, ડીએનએ માં નથી, આ આરએનએ માટે બરાબર, અને આ ફક્ત શેમાં છે, ડીએનએ માં છે, આરએનએ માં નથી. આપણે અહીંયા વાત ડીએનએ ની કરીએ છીએ એટલે કે યુરેસિલ ગેરહાજર હશે. થાયમિન, સાઇટોસિન, એડેનાઇન અને ગુઆનિન આ ચાર નાઇટ્રોજન બેઝ હશે. હવે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય છે ક્યાં, તો કે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય છે, સમજો કે આને આપણે OH ઉપર લઈએ, H ની ચલે, જે આ OH જે છે જોડાયેલો છે પેલા કાર્બનના ત્યાં જે છે એ નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાઈ જશે બરાબર. આ રીતે આ જોડાઈ ગયા નાઇટ્રોજન બેઝ બરાબર. પેન્ટોઝ શર્કરાના પેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાઈ જાય છે, પેલા કાર્બન સાથે જે OH અણુ જ્યાં હતો એ બંધ સાથે જે છે એ નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય છે બરાબર. ક્લિયર આટલું. જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા બે જોડાયેલા હોય તો ત્યારે એને કહેવામાં આવે છે ન્યુક્લિઓસાઇડ્સ. આ શું છે? ન્યુક્લિઓસાઇડ કહેવાય. સાઇડ અને ટાઇડ બેમાં ફેર છે બરાબર. ન્યુક્લિઓસાઇડ એટલે કે શું છે? એક પેન્ટોઝ શર્કરા છે અને એક નાઇટ્રોજન બેઝ છે. આ બે જ અણુઓ જ્યારે જોડાયેલા હોય ત્યારે સાઇડ્સ કહેવાય. જો એની સાથે ત્રીજો ફોસ્ફેટ અણુ પણ જોડાયેલો હોય તો ટાઇડ્સ કહેવાય. ક્લિયર? તો જ્યારે નાઇટ્રોજન બેઝ જે છે એ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે ત્યારે ન્યુક્લિઓસાઇડનું નિર્માણ કરે છે. પછી જે નાઇટ્રોજન બેઝ જોડાય એવા પ્રકારે એનું નામ આવે. દાખલા તરીકે એડેનાઇન જોડાય તો એને કહેવાય એડેનોસાઇન. ગુઆનિન જોડાય તો એને કહેવાય ગુઆનોસાઇન. થાયમિન જોડાય તો એને કહેવાય થાયમિડિન. સાઇટોસિન જોડાય તો એને કહેવાય સાઇટોસાઇટિડિન બરાબર. તો આ રીતે જે અણુ જોડાય છે નાઇટ્રોજન બેઝનો એવું એનું જે છે એ નામ પડે છે. ક્લિયર આટલી વસ્તુ. હવે ત્રીજી વસ્તુ એમાં જોડાય છે ફોસ્ફેટ આયન PO4-. એ ક્યાં જોડાય છે? તો કે એ જોડાય છે પાંચમા કાર્બન સાથે. અહીંયા OH જે છે એ જોડાય અને અહીંયા જે છે એ ફોસ્ફેટ આયન જોડાય. જ્યારે આ ત્રણેય અણુઓ જ્યારે જોડાઈ જાય ત્યારે ન્યુક્લિઓટાઇડ્સનું નિર્માણ થાય. નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ આયન ત્રણેય જોડાય ત્યારે ન્યુક્લિઓટાઇડ કહેવાય. ન્યુક્લિઓટાઇડમાં પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે અને પેલા કાર્બન સાથે જે છે એ નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે. આટલી વસ્તુઓ જે છે એ તમારા ધ્યાનમાં આવી જોઈએ. તો આ એક ન્યુક્લિઓટાઇડના અણુની રચના થઈ. હવે ડીએનએના બંધારણમાં એક ન્યુક્લિઓટાઇડનો અણુ નથી પણ ન્યુક્લિઓટાઇડના અણુની શૃંખલા છે. એટલે કે આ એક ન્યુક્લિઓટાઇડ બીજા ન્યુક્લિઓટાઇડ સાથે પણ જોડાયેલો છે. ફોર એક્ઝામ્પલ હું તમને આ જોડી દઉં, આપણે જોડી લઈએ બરાબર. આ એક ન્યુક્લિઓટાઇડ બીજા જે છે એના ત્રીજા નંબરના કાર્બન સાથે જે છે અહીંયા જોડાશે. PO4 અહીંયા CH2OH આ નાઇટ્રોજન બેઝ. સમજો કે આ આપણે ડબલ શૃંખલાવાળો લઈ લઈએ બરાબર. સોરી, ચાલો સમજાણું. ક્લિયર? શું થાય છે? પહેલો ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન જ્યાં ફોસ્ફેટ આયન જોડાયેલો છે એ બંને એકબીજા સાથે જે છે એ બંધ બનાવે છે, જેને કહેવામાં આવે છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. આ ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જે છે એ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જે છે એ જોડાય છે. આવી રીતે વારાફરતી ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા તૈયાર કરે છે, જેને કહેવામાં આવે છે પોલીન્યુક્લિયોટાઇડ. એમાં બે છેડા આવે. આ બાજુનો છેડો જેમાં પાંચમો કાર્બન મુક્ત છે એને પાંચ છેડો કહેવાય અને નીચેનો છેડો જેમાં ત્રીજો કાર્બન મુક્ત છે એને ત્રણનો છેડો કહેવાય. એટલે ન્યુક્લિયોટાઇડની પોલી શૃંખલામાં લાંબી શૃંખલામાં 5-3 જે છે એ બે છેડા આવેલા હોય. આ રીતે એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા થાય. હવે ડીએનએના બંધારણમાં આવી બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. એક આ બાજુ 5-3 દિશા હોય તો બીજીમાં વિરુદ્ધ દિશામાં 5-3 દિશામાં એકબીજા સાથે જોડાયેલી હોય. તો આ રીતે ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય કુંતલાકાર રચના બનાવે છે. આ બેઝિક બાબત આપણે જે છે એ જોઈ. ખાસ કરીને ડીએનએના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ કેવી રીતે આવેલા હોય
એની આપણે ચર્ચા કરી. ખાસ યાદ રાખવાનું છે, ન્યુક્લિઓટાઇડ્સ ત્રણ ઘટકોના બનેલા છે. પેન્ટોઝ શર્કરા, જેમાં ડીઓક્સી રિબોઝ શર્કરા પણ હોઈ શકે અને રિબોઝ શર્કરા પણ હોઈ શકે, પણ રિબોઝ શર્કરા આરએનએમાં છે જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા ડીએનએમાં છે. બીજો ઘટક છે નાઇટ્રોજન બેઝ, જે બે પ્રકારના હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન જે છે એ બે ચક્રીય જોવા મળે છે અને પિરિમિડિન છે એ એક ચક્રીય જોવા મળે છે. પ્યુરિન બે પ્રકારના છે, એડેનાઇન અને ગ્વાનિન. પિરિમિડિન ત્રણ પ્રકારના છે, યુરેસિલ, થાયમિન અને સાઇટોસિન. એમાંથી યુરેસિલ ફક્ત આરએનએમાં જોવા મળે છે અને થાયમિન ફક્ત ડીએનએમાં જોવા મળે છે. બાકીના ત્રણ બંનેમાં જોવા મળે છે. ફોસ્ફેટ આયન જે છે એ જોડાય ત્યારે જે છે એ ન્યુક્લિયોટાઇડ પૂરો થાય, ત્યાં સુધી આ બે જોડાયેલા હોય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય. ક્લિયર? આટલી બાબત જે છે એ આપણે જોઈ. હવે આપણે જે છે એ આગળના લેક્ચરમાં ન્યુક્લિયોટાઇડ જે છે એકબીજા સાથે જોડાય અને ડીએનએની જે શૃંખલા બનાવે છે, કેવા કેવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે, સામસામે કેવી રીતે બંધ બને છે, એની ચર્ચા પણ આપણે જે છે એ આગળના લેક્ચરમાં કરશું.